गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणो चेप्टर 8 कोर्स अभ्यास करता करता हवे आपणे टोटली अंगिकाओ पर चर्चा करवा जई रह्या छे। बराबर, आजनी आपणे पहेली अंगिका छे मित्रों, अंतःकोषरसजाळ एंडोप्लाज्मिक रेटिक्युलम। बराबर, हवे आ जे अंगिका खरी मित्रों, ए कोषना अंदर कोषरसनी अंदर विस्तृत मात्रामां शुं होय, पथरायेली होय छे। एक नलिका में थप्पी जेवी रचनाओ होय छे। बराबर, अहीं तमे जोई शको छो के धारो के आ एक कोष केंद्र छे। बराबर, धारो के आ कोष ना कोष केंद्र रेडी, तो एनी साथे संकळायेली आवी ते नलिकाओनी थप्पी जेवी रचना बनती होय छे। बराबर, घणीवार कोष केंद्र साथे पण जोडायेली होय। कोष केंद्रना बाह्य पटल, मित्रो जो आ अंतपटल छे, कोष केंद्र पटल नुं आ बाह्य पटल छे, तो बाह्य पटलना संपर्कमां छे। घणीवार कोषरस पटलना संपर्कमां होय छे। अंतःकोषरसजाळ अंदर नो अवकाश અને બીજો જે કોષરસીય અવકાશ જે આવે છે। બરાબર, એટલે આખી પટલ ધારો કે આમ પથરાયેલી હોય, રેડી, તો આ બહારનો અવકાશ એટલે કોષરસ વાળો અવકાશ, અને અંદરનો તો એનો અંતપટલનો અવકાશ। બરાબર, તો એ જો અંતપટલ અવકાશ અને બાહ્ય અવકાશ એટલે કોષરસ જ્યાં પથરાયેલો હોય તે વિસ્તાર, સમજી લો કે આ એક કોષ છે। ખ્યાલ આવી ગયો? તો એ રીતે એ બે ભાગમાં વિસ્તારોને મેચિંગ કરતો જોવા મળે છે। બીજી વાત કરીએ મિત્રો, આ જે અંતઃકોષરસજાળ જે કરી એની બાહ્ય સપાટી ઉપર રિબોસોમ્સની હાજરી જોવા મળે છે। બરાબર, તો રિબોસોમ્સની હાજરી જોવા મળે તો એવી અંતઃકોષરસજાળને મિત્રો આરઈઆર કહે છે, મતલબ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। શું કહે છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। બરાબર, અને ઘણી અંતઃકોષરસજાળ એવી છે કે જેની બાહ્ય સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા નથી, સમજી લો કે આ રીતે। બરાબર, રિબોસોમ્સ આવેલા નથી તો એના માટે શબ્દ વપરાય છે SER, મતલબ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે અંતઃકોષરસજાળ રિબોસોમ્સની હાજરી અને ગેરહાજરીને આધારે બે ભાગમાં વહેંચાય છે। રિબોસોમ્સ હાજર તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રિબોસોમ્સ ગેરહાજર તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। બરાબર, હવે મિત્રો તમે જાણો છો અથવા તો આપણે આગળ ચર્ચા પણ કરી ગયા છીએ કે ભઈ રિબોસોમ્સ આ એ સ્પોટ છે જ્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય છે, મતલબ પ્રોટીન નિર્માણનું કાર્ય થતું જોવા મળે છે। ક્યાં? તો કે રિબોસોમ્સની સપાટીએ। બરાબર, એનો મતલબ જે અંતઃકોષરસજાળ પર રિબોસોમ્સ આવેલા છે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરતા હશે। બરાબર, તો આવી અંતઃકોષરસજાળ થોડી વધારે સક્રિય હોય છે। બરાબર, કે જે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું હોય? સંકળાયેલા હોય છે। ચલો, ક્લિયર છે? અને જે SER, મતલબ કે જેને બાહ્ય સપાટી પર રિબોસોમ્સ ગોઠવાયેલા નથી, તો એ અંતઃકોષરસજાળને આપણે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કીધું, તો એ લિપિડના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે। મતલબ એ કોનું સંશ્લેષણ કરે છે મિત્રો? લિપિડનું સંશ્લેષણ કરે છે। ખ્યાલ આવી ગયો? અને એ લિપિડ કોના બંધારણમાં ભાગ લે મિત્રો? તો આપણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ। કયા અંતઃસ્ત્રાવ મિત્રો? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ। યાદ કરો, આપણે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ મોટા ભાગે આપણા લિંગી અંતઃસ્ત્રાવ, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, એ બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે। તો એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જે નિર્માણની ક્રિયા મિત્રો SER દ્વારા જે લિપિડનું સંશ્લેષણ થાય છે એમાંથી એનું નિર્માણ થતું જોવા મળે છે। ચલો, ક્લિયર છે? બરાબર, તો આ રીતે આપણી આ અંતઃકોષરસજાળ બરાબર એની કોષના કોષરસમાં વિતરણ પામેલી જોવા મળે છે। જોઈએ શું કહે છે કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષમાં સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહે છે। ઈઆર આંતરકોષીય અવકાશને બે ભાગોમાં શું કરે? વિભાજિત કરે છે। આંતરકોષીય અવકાશ, કોષનો અંદરનો અવકાશ એટલે આંતરકોષીય અવકાશ, પટલમાં એટલે કે ઈઆર ની અંદરનો અવકાશ આયો। બરાબર, અને બાહ્ય પટલમય એટલે કે કોષરસમાંનો અવકાશ, બરાબર, એ બે ભાગમાં વહેંચાઈ ગયો। આગળ, જો અંતઃકોષરસજાળની બાહ્ય સપાટી ઉપર રિબોસોમ્સ ગોઠવાયેલા હોય તો તેને કેવી
खरबचड़ी के कणिक मय अंतकोशरस जाळ कहे छे जेने शब्द वापरे मे मित्रो आरिया रफ एंडोप्लाज्मिक रेटिकुलम હવે આકોના જેવી રચના થાય આપણે ઉતરાયણ ની અંદર જે પતંગ ચગાવીએ જે દોરી આવે છે મિત્રો એ દોરી માં તમે થોડા થોડા અંતરે ગાંઠ મારી દો અને આખો બંધ કરીને આપણે આપણે હાથ ફેરવીએ મિત્રો તો જે સ્મૂથ વિસ્તાર આવે પણ જે ગાંઠ આવશે ત્યાં ભાગ આપણને ખરબચડો લાગશે અથવા તો ઉપસેલો ભાગ દેખાશે બરાબર તો એ ટાઈપની જ રચના અહીંયા થતી જોવા મળે છે તો ખરબચડી સપાટી કહીએ કણિકામય સપાટી કહીએ અથવા તો ઇંગ્લિશ વર્ડ રફ એન્ડોપ્લાઝમિક કહીએ બરાબર તો એને ખરબચડી સપાટી યુક્ત અથવા તો આરિયા તરીકે ઓળખીએ છીએ બરાબર રિબોસોમ્સની ગેરહાજરીના કારણે રિબોસોમ્સની ગેરહાજરીને કારણે અંતઃકોશ રજ્જા કેવી લાગે છે મિત્રો લીસી લાગે છે તો તેને લીસી કણિકા વિહીન અંતઃકોશ રજ્જા તરીકે ઓળખવામાં આવે છે જે કહી છે મિત્રો આપણી એસઈઆર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ચલો ક્લિયર છે આગળ શું કહે છે જોઈએ મિત્રો આપણો એસઈઆરટી જો ધ્યાન આપો જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તે કણિકામય અંતઃકોશરસજાળ સાથે સંકળાયેલા હોય છે મતલબ જે કોષોની અંદર વધારે પડતી સક્રિયતા હોય મતલબ જ્યાં વધારે પડતા સ્ત્રાવનું કાર્ય થતું હોય પ્રોટીનનું નિર્માણ થતું હોય તો તેવા કોષો કોની વધારે હાજરી જોવા મળશે રફ એટલે કે કણિકામય અંતઃકોશરસજાળ એમાં જોવા મળે છે આરિયા ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે મિત્રો બાહ્ય કોષ કેન્દ્ર પટલ જો વર્ડ જો તમે મિત્રો આ કોષ કેન્દ્ર પટલ છે એના બે લેયર છે આ અંતઃ પટલ અને બાહ્ય પટલ તો એ બાહ્ય પટલ થી એના જો આ શરૂઆત થઈ ખ્યાલ આવે છે કે નહીં ઓકે આગળ બીજી લીસી અંતઃકોશરસજાળ એસઈઆર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તો કે લિપિડ ના સંશ્લેષણ નું મુખ્ય સ્થાન છે પ્રાણી કોષમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જેવા લિપિડ સંશ્લેષણ લીસી અંતઃકોશરસજાળ દ્વારા ચલો ક્લિયર છે રેડી તો આ થઈ ગઈ મિત્રો આપણી શું અંતઃકોશરસજાળ દરેકને એકદમ મગજમાં ઉતરી ગયું મિત્રો બરાબર અંતઃકોશરસજાળ કોશરસની અંદર પટલમય નલિકાઓની થપ્પી સ્વરૂપે પથરાયેલી હોય છે એક જાળીમય રચના બનાવે છે બરાબર રિબોસોમ્સ હાજર તો કણિકામય રિબોસોમ્સ ગેરહાજર તો લીસી અંતઃકોશરસ કણિકામય અંતઃકોશરસજાળ પ્રોટીન સંશ્લેષણ કેમ કે બાહ્ય સપાટી પર રિબોસોમ્સ આવેલા છે અને રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણના કારણ સાથે શું છે સંકળાયેલા છે તો એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે જ્યારે પેલી બાજુ લિપિડનું અને લિપિડ ક્યાં તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ બરાબર ટેસ્ટોસ્ટેરોન પ્રોજેસ્ટેરોન વગેરે જેવા અંતઃસ્ત્રાવ એ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા સ્ત્રાવ દ્વારા બનતા જોવા મળે છે ચલો ક્લિયર છે તો આ થઈ ગઈ આપણી શું અંતઃકોશરસજાળ ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આજની બીજી અંગિકા છે મિત્રો ગોલ્ગી પ્રસાદક ગોલ્ગી એપરેટસ હવે કોષના કોષ કેન્દ્રની નજીક કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અભ્યાસ કરતા હતા તો જેમ આપણે અંતઃકોશરસજાળ જોઈ ને મિત્રો એ રીતે જ એવી એક પટલમય થપ્પીઓની એક રચના કોષ કેન્દ્રની નજીક જોવા મળી બરાબર અને એમને એનું નામ શું આપ્યું મિત્રો ગોલ્ગી કારણ કે ગોલ્ગી પ્રસાદક હવે એક સીધી વસ્તુ છે એમનું નામ હતું કેમિલો ગોલ્ગી તો પોતાના નામ ઉપરથી જ આપે ને મારા ના કે તમારા નામ ઉપરથી તો આપવાના નહોતા બરાબર આજે કઈ હું સંશોધન કરું તો હું તમારા રાહ નહીં જોઉં ને મારું જ નામ આપીશ તમે સંશોધન કરશો તો એવું ઓછું છે કે સર છે તો એનું નામ આપીએ પોતાનું જ નામ આપે કોઈ તો એને એમના નામ ઉપરથી જ ગોલ્ગી પ્રસાદન બરાબર કઈ સાલ હતી તો કે 1898 માં સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક આ ગોલ્ગી ગાયનો અભ્યાસ શક્ય બન્યો હતો બરાબર અને ગોલ્ગી ગાય એકચ્યુઅલી અંતઃકોશરસજાળમાં કેવી પટલમય થપ્પી હતી એ ટાઈપની જ આ એક રચના છે બરાબર અહીંયા આપણને એ નલિકામય થપ્પીઓ જે રચના કહેવાય મિત્રો એને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે સિસ્ટર્ન બરાબર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ કોષ કેન્દ્ર છે સમજી લો આખો એક કોષ છે બરાબર આ કોષનું કોષ કેન્દ્ર છે અહીંયા એની અંતઃકોશરસજાળ પથરાયેલી છે બરાબર તો એની બાજુમાં જ જેમ આ નલિકામય થપ્પીઓ હતી એ ટાઈપની નલિકાની થપ્પીઓની રચના આવી રીતે ગોઠવાયેલી છે બરાબર આ નલિકાઓ માટે એક શબ્દ વાપરે શું મિત્રો સિસ્ટર્ન શું કહે છે સિસ્ટર્ની તો આવી ઘણી બધી મતલબ અલગ અલગ ગોલ્ગી ગાયમાં સિસ્ટર્નીઓની સંખ્યા અલગ અલગ હોય 5 થી 10 12 સુધી હોઈ શકે છે બરાબર તો આવી નલિકાઓની થપ્પીઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે અને એને મિત્રો આખા એક સંકુલને ગોલ્ગી પ્રસાદન તરીકે ઓળખવામાં આવે છે આ નલિકાઓનો વ્યાસ આપણને આપેલો છે મિત્રો કેટલો તો કે 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે એનો વ્યાસ કેટલો છે 0.5 માઇક્રોમીટર થી
एक माइक्रोमीटर सुधी रहते जोवा मळे छे। आ बधी नलिकाओ एक बीजा साथे समांतर थप्पी स्वरूपे शू होय मित्रो गोठवायेली होय छे, जेने शू कहेवाय गोल्गी संकुल तरीके ओळखीए छीए। गोल्गी कायमां सिस्टर्निनी संख्या केवी होय मित्रो, जुदी जुदी रहेती जोवा मळे छे। चलो क्लियर छे, तो आ वात थई पहेलो तो गोल्गी कायनी शोध अने एमां जोवा मळती नलिकाओ जे थप्पीमय रचना छे जेने आपणे सिस्टर्नीओ तरीके ओळखीए छीए अने एना व्यासनी। ओके, हवे मित्रो आपणो समझवानो खरो टॉपिक शुरू थाय छे, बराबर? एक ध्यान आपजो, पहली वस्तु तो एक क्लियर रखो कि भी कोष्ठक कोष केंद्रની નજીક છે, બરાબર? ત્યાં જે અંતઃકોષીય જાળની બાજુમાં જે ગોઠવાયેલી હોય છે એનું પણ એક રીઝન છે, આપણે પોઈન્ટ ઉપર આપણે આવીએ, બરાબર? પરંતુ અહીં એક સમજો કે આ જે નલિકાઓ જે ગોઠવાયેલી છે, બરાબર, એમાં એક જે બહિર્ગોળ વિસ્તાર, કયો વિસ્તાર મિત્રો? બહિર્ગોળ, સાદી ભાષામાં જે અંતઃકોષીય જાળ તરફનો જે વિસ્તાર છે મિત્રો, એ બહિર્ગોળ વિસ્તારને શીસ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। गोल्गी प्रसादन करो गोल्गी काय करी तो अपने गोल्गी प्रसादन गोठवायेलुं छे एने समजो कि भाई अंतःकोषरस जाळ मित्रों बे प्रकारनी छे, एक आरिया अने बीजी कई छे एसीआर, बराबर? आरिया कोनुं संश्लेषण करे तो के प्रोटीन संश्लेषण करे अने एसीआर तो के लिपिडना संश्लेषणना कार्य साथे संकळायेल छे। पण मित्रों शुं आ प्रोटीन अने लिपिड कोषना कोषरसमां वेरविखेर पथरायेल रहे तो चालशे? बराबर के नहीं? बीजुं एने कोषनी बहार पण मोकलवो छे तो एक व्यवस्थित पेकिंग करीने मूकीए तो वधारे बेटर छे ने मित्रों, કે લક્ષ્ય કોષ સુધી એને પહોંચાડવું છે તો વ્યવસ્થિત રીતે મૂકવું પડે, બરાબર? એ કેવી રીતે લક્ષ્ય કોષ સુધી પહોંચશે અથવા કોષની બહાર જશે અથવા તો કોષની અંદર પણ વ્યવસ્થિત ગોઠવવું જરૂરી છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે મિત્રો આ જે રિબોસોમ્સમાંથી જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થઈ, બરાબર, જે પ્રોટીન મુક્ત થાય છે એ પ્રોટીન ગોલ્ગી કાયના કયા વિસ્તાર? શીસ વિસ્તાર, નિર્માણકારી વિસ્તાર દ્વારા અંદર દાખલ થાય, બરાબર? એ જ રીતે લિપિડ પણ આ વિસ્તાર દ્વારા અંદર દાખલ થાય છે, ખ્યાલ આવે છે કે નહીં? અને એનું પેકેજિંગ કરવાનું કાર્ય કોણ કરે છે મિત્રો? ગોલ્ગી કાય કરે છે, એટલે એને પેકેજિંગ અંગિકા, પેકેજિંગ યુનિટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, ખ્યાલ આવી ગયો? હવે ભલે આપણે ગોલ્ગી કાયના ધારો કે બે વિસ્તાર વાત કરીએ, સીસ અને ટ્રાન્સ અલગ અલગ છે, એક બહિર્ગોળ તો એક અંતર્ગોળ, એક નિર્માણકારી પ્રદેશ તો એક પરિપક્વ વિસ્તાર છે, પરંતુ અંદરથી તમે જુઓ તો બધી નલિકાઓ એકબીજા સાથે શું છે? સંપર્કમાં છે, મતલબ કે જોડાયેલી છે, તમે જોઈ શકો છો, ખ્યાલ આવ્યો? એટલે અંદર આખું એક એક જ યુનિટ છે, પણ એની અંદર આવી રીતે સમાંતર રીતે બધી સિસ્ટર્નીઓ એટલે નલિકાઓને શું થયેલી છે? ગોઠવણી થયેલી જોવા મળે છે, બરાબર? હવે આ પ્રોટીન કે લિપિડ આમાંથી પસાર થશે, બરાબર, અનંતે પરિપક્વ થઈ જાય એટલે ટ્રાન્સ વિસ્તારથી આ પુટિકાઓ સ્વરૂપે એક પેકેજિંગ બનાવી એને કોષ રસમાં શું કરવામાં આવે? મુક્ત કરવામાં આવે છે, અથવા તો કોષની બહાર મોકલવાની હોય, કોષ બાહ્ય અથવા તો કોઈ ચોક્કસ લક્ષ્ય વિસ્તાર તરફ કોઈ પ્રોટીન લિપિડ મોકલવાનું હોય તો આ રીતે પેકેજિંગ કરીને પુટિકાઓ ગોળ લંબગોળ પુટિકાઓ સ્વરૂપે એને મોકલવામાં આવતી હોય છે, ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? તો આ રીતે એ વર્ક કરતી જોવા મળે છે, ક્લિયર? જો શું કહે છે, ગોલ્ગી સિસ્ટમની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે જેમાં નિર્માણકારી સપાટી, કઈ સપાટી મિત્રો? નિર્માણકારી સપાટી કેવી છે? બહિર્ગોળ, જેને શું કહેવાય? સીસ, અને પરિપક્વ સપાટી, બરાબર, જે કેવી છે? અંતર્ગોળ, જેને શું કહે છે મિત્રો? ટ્રાન્સ કહે છે। અંગિકાના સીસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાની તદ્દન કેવા છે? અલગ હોય છે, બરાબર, પરંતુ એકબીજા સાથે શું હોય? જોડાયેલા હોય છે, મતલબ કે સંપર્કમાં હોય છે। ચલો ક્લિયર છે, રેડી? હવે એક સીધી વસ્તુ છે, આમાંથી જે પ્રોટીન કે લિપિડ પસાર થતું હશે તો ગોલ્ગી કાય એના પણ મરી મસાલા ઉમેરતું તો હશે કે નહીં?
બરાબર કે નહીં એટલે છેલ્લે તેમ કહેવા છે કે ગોલગી કાયક ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન નો સ્ત્રાવ કરે છે પણ મિત્રો એ પ્રોટીન અને લિપિડ કોનું હતું તો કે અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામ્યું હતું રેડી આ તો ગોલગી કાયનો પોતાનો અંદર થોડો ઘણો શું થાય મરી મસાલો ઉમેરાય એટલે નામ પડી ગયું ગોલગી લિપિડ અથવા ગોલગી પ્રોટીન તરીકે એને ઓળખવામાં આવે છે અથવા તો ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે એક સરસ મજાની વાત કરું જેમ કે તમે સ્કૂલેથી છૂટ્યા હોય અને સ્કૂલની બહાર સર્કલ પડતું હોય અને કોઈ અંકલ પડી ગયા હોય એમને વાગ્યું હોય બરાબર ટોળું થઈ ગયું હોય ત્યાં બરાબર હવે ત્યાં તમે જાઓ અને ટોળામાં તમે જવાના તો છો નહીં પાછળ ઉભેલા વ્યક્તિને પૂછશો પેલા અંકલને કાંઈ જ વાગ્યું નથી ખાલી સ્લીપ જ મારી ગયા છે પણ એ તમને એમ કે કોઈ અંકલ પડી ગયા છે અને હાથ પગે બહુ વાગ્યું છે મારી મસાલો થોડો યાર થયો પાછા તમે ચાલતા ચાલતા ઘરે ગયા ઘરે તમારા ભાઈ કે બેન જે નાના મોટા હોય એને કહેશો શું કે એક અંકલ અમારે ત્યાં પડી ગયા ને માથામાં બહુ વાગ્યું હતું પાછા તમારા ભાઈ કે બેન તમારા મમ્મી કે ભાઈ આપણો ભાઈ કે બેન સ્કૂલેથી આવતા હતા ને તો એમને સ્કૂલના ગેટ આગળ એક અંકલને આપણે એમ કહી શકીએ કે પૂમામાં જાય એટલું માથામાં વાગી ગયું છે બરાબર તમારી મમ્મી બાજુવાળામાં છે બોલ મહારાજ તો મારા છોકરાને સ્કૂલના ગેટ આગળ એક ભાઈ એક્સપાયર થઈ ગયા પાછું એની છોકરી કે એની છોકરી ભાઈ તમને આવીને કે તમે ટેન્શનમાં આવી જશો આવું તો કોઈ ઘટના જ નથી બની એટલે મરી મસાલા ઉમેરવાનો આપણો એક તો ગુજરાતીનો સ્વભાવ તો ખરો જ તો એવી ઘટના આપણી આ ગોલગી કઈ નહીં પણ છે કે ભાઈ જે પ્રોટીન અને લિપિડ અંતઃકોષરસ જાળ દ્વારા જે બન્યું હતું એ એમાંથી પસાર થાય તો થોડા મરી મસાલા એના પણ ઉમેરી દે છે અને પછી એનું લેબલ લાગી દે કે ભાઈ મેં ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન બનાવ્યું બરાબર ઓકે બનાવ્યું જ છે કારણ કે એને ફેરફાર તો કર્યો છે બરાબર પરંતુ નોર્મલી તો એ પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ કોણે કર્યું અંતઃકોષરસ જાળ દ્વારા થયું હતું ચલો ક્લિયર છે ઓકે આગળ જોઈ જુઓ ગોલગી પ્રસાધનનો મુખ્ય કાર્ય કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગ દ્રવ્ય મિત્રો જો પેકેજિંગ દ્રવ્ય જે ઈઆરમાંથી ગોલગી કાર્યના શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડા તરફ સુધાય ગતિ કરે છે ચલો ક્લિયર છે હમણાં મેં તમને કીધું કે ભાઈ ઈઆર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એમાંથી મુક્ત થયેલો જો આરઈઆર હશે તો પ્રોટીન એસઈઆર હશે તો લિપિડ બરાબર જે આમાંથી પસાર થાય છે અને એને પ્રોપર પેકેજિંગ કરીને પુટિકા સ્વરૂપે કા તો કોષાંતરીય કોષાંતરીય એટલે કોષની અંદર અથવા તો કોષ બાહ્ય કોષની બહાર પણ એને મોકલવાનું છે તો એ વ્યવસ્થિત પેકેજિંગ કરવાનું કાર્ય કોણ કરે છે મિત્રો ગોલગી કાય કરે છે ચલો ક્લિયર છે અને એના બે વિસ્તાર મિત્રો સીસ અને ટ્રાન્સ આ મિત્રો ખાસ યાદ રાખજો એમસીક્યુમાં પૂછાય છે સીસ વિસ્તાર કેવો છે બહિર્ગોળ છે અંતઃકોષરસ જાળની સંપર્કમાં છે ટ્રાન્સ અંતર્ગોળ છે પરિપક્વ સપાટી જ્યાંથી તૈયાર થયેલો જે પણ પ્રોટીન લિપિડ છે ત્યાંથી મુક્ત થાય છે ચલો ક્લિયર છે ઓકે આગળ આ સમજાવે છે કે શા માટે ગોલગી પ્રસાધન અંતઃકોષરસ જાળની ગાઢ સંપર્કમાં રહે છે કોષ કેન્દ્રની નજીક એમાં અંતઃકોષરસ જાળની બાજુમાં શા માટે કારણ કે અંતઃકોષરસ જાળમાંથી તો પ્રોટીન અને લિપિડ બને છે અને એ પછી ક્યાં જાય તો કે ગોલગી કાયમાં દાખલ થાય છે ચલો ક્લિયર છે ઓકે કેટલાક પ્રોટીન્સનું સંશ્લેષણ રિબોસોમ્સ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી ઉપર થાય છે અને આ ગોલગી પ્રસાધનની ટ્રાન્સ છેડા પરથી શું થાય મુક્ત થતા પહેલા તેમાં શું થાય થોડા ઘણા ફેરફાર થાય છે મરી મસાલા આવી ગયા એટલા માટે ગોલગી કાય કોનો સ્ત્રાવ કરે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એટલે પોતાનો સિમ્બોલ મારી દીધો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બાકી પ્રોટીન અને લિપિડ તો ક્યાંથી મુક્ત થયેલું અંતઃકોષરસ જાળમાં ખ્યાલ આવી ગયો એટલે એ રીતે એનું કાર્ય થતું જોવા મળે છે બરાબર હવે મિત્રો આને લગતા એમસીક્યુ બહુ સરસ મજાના પૂછાતા હોય છે નીટ ની અંદર પણ પૂછાઈ ગયેલો છે બરાબર કે ભાઈ અંતઃકોષરસ જાળ બે પ્રકારની છે આરઈઆર એસઈઆર બરાબર કે નહીં પછી સેકન્ડ સ્ટેપમાં ગોલગી કાયનો શીર્ષ પ્રદેશ એના પછી ટ્રાન્સ બરાબર એના પછી મિત્રો ગ્લાયકોપ્રોટીન ઓબ્લિક ગ્લાયકોલિપિડ આરને એમસીક્યુ પૂછાતા હોય છે હવે તમને આ રીતે ચાર ક્રમમાં આપી દીધા હોય ઉલટાવી દીધા ટ્રાન્સ અહીંયા આપી દીધો સીસ અહીંયા આપી દીધો હોય કન્ફ્યુઝ કરવા માટે અહીંયા પ્રોટીન આપ્યું હોય તો કોઈમાં અહીંયા એસઈઆર હોય તો એસઈઆર હોય તો મિત્રો લિપિડનો સ્ત્રાવ થાય એટલે કોઈ જગ્યાએ આરઈઆર એટલે તમારો પ્રોપર કયો બનશે આન્સર આરઈઆર સીસ પ્રદેશ ટ્રાન્સ પ્રદેશ અને અહીંયા શું બનો ગ્લાયકોપ્રોટીન આ ઓપ્શન તમારો રાઈટ બને બીજો ઓપ્શન તમને આવો ચાર ઓપ્શન હોય બીજો ઓપ્શન આ રીતે આપ્યો હોય
ट्रांस पहला आपी दीदो हो सीस पची आल्को हो बराबर अने ग्लाइकोप्रोटीन आल्को हो अरे आ तो खोटू थियो मित्रो एसीआर तो ग्लाइकोलिपिड नो स्राव करे अने आ पण क्रम खोटो छे ख्याल आवी गयो तो आ रीते अंतःकोषरो जाळ अने साथे साथे आपणो आ गोल्गी प्रसाधन બંનેનો જોડે એમસીક્યુ આ રીતે બનતા હોય છે બરાબર આ સિવાય પણ મિત્રો ગોલ્ગી કાય ઘણા બધા ધોરણ 12 ની અંદર આપણે જોઈશું શુક્રકોષ બરાબર તો એનો જે અગ્રભાગ શુક્રકોષ કાયંત્રણ ટોપિક આવશે એના અગ્રભાગ નિર્માણમાં પણ શુક્રાગ્ર નિર્માણમાં પણ ગોલ્ગી કાય મહત્વનો ભાગ ભજવે છે બરાબર અને આ સિવાય પણ આપણે ઘણી બધી એની ચર્ચા થતી આવશે બરાબર એને મિડલ મેન ઓફ સેલ તરીકે ઓળખવામાં આવે છે સો મિડલ મેન ઓફ સેલ બરાબર કે ભઈ સેલનો મુખ્ય મધ્યસ્થી ભાગ છે મધ્ય ઘટક છે મુખ્ય એકમ છે કારણ કે બધાને વ્યવસ્થિત શું કરે ગોઠવે છે તમે પણ ઘરે નથી આપણે બુકો અને બધું જેમ તેમ રખડતું હોય તો મમ્મી શું કરે બધું સેટઅપ કરી આપે છે કે નહીં હા કોઈ વાર નોર્મલ શબ્દોમાં કંઈક ગોઠવી આપે કોઈ વાર બરાબર તો એવી સ્થિતિમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ તો ગોલ્ગી કાય ખરેખર એક સારા એવા કાર્ય સાથે શું છે મિત્રો સંકળાયેલી છે ચલો ક્લિયર છે ઓકે તો ગોલ્ગી કાયનો અભ્યાસ સૌ પ્રથમ કોણે કર્યો મિત્રો કેમિલો ગોલ્ગી ઓકે એ વસ્તુ ખાસ આપણે યાદ રાખીશું 1898 ની અંદર બરાબર સિસ્ટનીઓની થપ્પી છે નલિકાઓની થપ્પી છે 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો એનો શું હોય મિત્રો વ્યાસ હોય છે બરાબર અંદરથી બધા જ સિસ્ટનીઓ એકબીજા સાથે શું હોય જોડાયેલી હોય છે એટલે આખું એક શંકુ બને જેને આપણે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ કોષ કેન્દ્રની નજીક અંતરકોષ રજાની બાજુમાં જ ગોઠવાયેલી છે સિસ્ટનીનો પરિવર્તી વિસ્તાર એટલે સીસ અંતરગોળ ટ્રાન્સ પરિવર્તી જે એટલે કે બહિર્ગોળ જે વિસ્તાર જે કરો નિર્માણકારી વિસ્તાર સીસ પ્રદેશ અને અંતરગોળ પરિપક્વ પ્રદેશ એટલે ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે આ એના મુખ્ય પોઈન્ટ છે અને એના ઉપરથી તમારા એમસીક્યુ બનતા હોય છે ચલો ક્લિયર અને કોનો સ્ત્રાવ કરે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનો સ્ત્રાવ કરે છે ચલો ક્લિયર છે અને હા ઘટકોને પ્રોપર ગોઠવે છે એટલે આપણે એને પેકેજિંગ યુનિટ કેવી મિત્રો પેકેજિંગ યુનિટ તરીકે ઓળખીએ ચલો ક્લિયર તો આ થઈ ગઈ આપણી શું ગોલ્ગી કાય આશા રાખું દરેક વિદ્યાર્થીઓને આ બંને ટોપિક અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય એકદમ ક્લિયર થઈ ગયા હશે ઓકે ગુડ